નિર્દેશ કર્યા છે, સોગંદનામું છે તે રજૂ કરવું પડશે. ત્યારે હવે Z24 કલાકે ફાયર NOC મામલે રિયાલિટી ચેક કર્યું હતું. Z24 કલાકે રાજકોટ મહાનગરપાલિકાના કાન આ મળ્યા હતા. રાજકોટ સહિત ગુજરાતના મોટા શહેરોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે શું આવ્યું છે તપાસમાં? રિયાલિટી ચેક બાદ મહાનગરપાલિકાએ તપાસનું નાટક કર્યું. રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર NOC મામલે ગંભીરતાથી ન લીધું. આજે હાઈકોર્ટ પણ મહાનગરપાલિકા કમિશનરની જોરદાર ઝાટકણી કાઢી છે. રાજકોટ મહાનગરપાલિકા મીડિયાના અહેવાલને પણ અવગણે છે. હાઈકોર્ટે કહ્યું કે મીડિયાના અહેવાલ પર ધ્યાન આપો. હાઈકોર્ટે મહાનગરપાલિકાને ગંભીર થવાની જરૂર છે તેવું કહ્યું. ગૌરવ અમારી સાથે લાઈવ જોડાયા છે. ગૌરવ, હાઈકોર્ટ તરફથી ઘણી વાર એવા આદેશો કરવામાં આવ્યા છે અને ઘણી બધી બાબતો છે જેને લઈને ટકોર કરવામાં આવી, પણ આ જે આદેશો છે જે ટકોર કરવામાં આવી છે તેની અવગણના થતી રહે ને તેના માટે જ પરિસ્થિતિ આજે આ સર્જાય છે. ચોક્કસ જ દીક્ષિતા, સુરતની અંદર તક્ષશિલાની અંદર જે આગની ઘટના હોય કે પછી વડોદરાની અંદર બોટ દુર્ઘટના હોય, તમામ જગ્યાએ જ્યારે પણ દુર્ઘટના સર્જાય છે ને ત્યાર પછી તંત્ર છે તે અલગ અલગ જગ્યાએ ચેકિંગોના નાટકો છે તે કરતા હોય છે. Z24 કલાક દ્વારા પણ TRP ગેમિંગ ઝોનની અંદર જ્યારે આગની ઘટના સામે આવીને ત્યાર પછી રિયાલિટી ચેક છે તે કર્યું હતું. હજુ પણ રાજકોટ શહેરના અલગ અલગ જે ગેમિંગ ઝોન છે તેની અંદર ફાયર સેફ્ટીના સાધનો અથવા તો NOC ન હોવાનું સામે આવ્યું છે. 19 જેટલા જે અલગ અલગ આ પ્રકારના ગેમિંગ ઝોન છે કે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. સાથે જ એટલું નહીં, કોર્પોરેશનની ટીમો છે કે તેમના દ્વારા જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ને ત્યારે મોટાભાગના જે ગેમિંગ ઝોન છે કે તેની પાસે જે પૂરતા પ્રમાણમાં NOC અથવા તો ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું સામે આવ્યું. Z24 કલાકે જે રીતના રિયાલિટી ચેક કર્યું અને રાજકોટ મહાનગરપાલિકાનો કાન આંબળવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ તંત્રએ ક્યાંક સુધરવું જોઈએ, તે સુધરવાનું નામ છે તે ન લીધું અને તેને કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી છે. અવારનવાર હાઈકોર્ટ દ્વારા પણ ક્યાંક ગુજરાત સરકાર અને તંત્ર છે તેમને ઢંઢોળવાનો પ્રયાસ છે તે ચોક્કસથી કરવામાં આવ્યો. ખાસ કરીને જે રીતના અલગ અલગ જગ્યાએ NOC ન હોવાનું સામે આવતું હોય છે, સાથે જ લોકોની બેદરકારી છે તે આ પ્રકારના જે કહી શકાય કે જે ગેમિંગ ઝોન છે તેની અંદર લોકોની સુરક્ષા માટેના સાધનો રાખવા જોઈએ તે રાખવામાં આવતા નથી. આપ દ્રશ્યોની અંદર જુઓ કે જ્યારે આગની ઘટના બની ત્યાર પછી ફન બ્લાસ્ટ જે ગેમિંગ ઝોન છે ત્યાંના દ્રશ્યો છે કે હવે ફાયર સેફ્ટીના સાધનોમાં માત્ર ફાયર ઇન્સ્ટિટ્યુશન જ છે તે રાખવામાં આવ્યા છે. આ ઉપરના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે જે શેડ છે તે ખડકી અને ગેમિંગ ઝોન છે તે શરૂ છે તે કરી દેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના ચેકિંગ થવું જોઈએ તે પ્રકારે ચેકિંગ કરવામાં નથી આવતું અને નિયમોના ઉલ્લંઘન છે તે કરતા લોકો જોવા મળી રહ્યા છે. આ પ્રકારે જે ગેમિંગ ઝોન કાર્યરત છે તે રાજકોટ શહેરની અંદર 19 જેટલા જે ગેમિંગ ઝોન છે તે કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ જે ગેમિંગ ઝોનો છે કે તેની અંદર ખાસ કરીને ફાયર સેફ્ટીની સુવિધા નથી. 25 મેના 2024ના ફાયર ફન બ્લાસ્ટ છે તેની અંદર ફાયર સેફ્ટીના કેટલાક સાધનો છે તે ખરીદી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. કેટલા સાધનો છે તે અગાઉ 16 જાન્યુઆરી 2024ના ખરીદવામાં આવ્યા. 2 વર્ષથી રાજકોટના યુનિવર્સિટી વિસ્તારની અંદર આ ફન બ્લાસ્ટ છે તે ચાલી રહ્યો છે, તેમ છતાં પણ સંચાલકો દ્વારા જે રીતના સેફ્ટીના સુરક્ષા જે રાખવી જોઈએ તે સેફ્ટીની સુરક્ષા છે તે રાખવામાં નથી આવી. આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ પ્રકારે એક્ઝિટ ગેટ જે મોટો હોવો જોઈએ તેને બદલે માત્ર 6 થી 7 ફૂટનો એક્ઝિટ ગેટ છે તે. બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ જુઓ જે પ્રકારની દુર્ઘટના થઈ, હાઈકોર્ટ તરફથી અનેકવાર આદેશ કરવામાં આવ્યા તેમ છતાં પણ જે આદેશ છે તેની અવગણના કરવામાં આવી અને આ